છોટાઉદેપુર પોલીસ દ્વારા નગરના દરબાર હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. રાજ્ય અને દેશમાં ચાલી રહેલ કોબી તણાવ અને ભૂતકાળમાં નગરમાં બનેલ ઘટનાઓને ધ્યાને રાખી આગામી દિવસોમાં આવનાર હિન્દુ મુસ્લિમ બંને કોબના તહેવાર દરમિયાન નગરમાં શાંતિ સુલે અને સૌહાર્દ જળવાઈ રહે તે આશયથી છોટાઉદેપુર પોલીસ દ્વારા નગરના દરબાર હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. છોટાઉદેપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકડની અધ્યક્ષતામાં અને ટાઉન પીઆઈ વીકે એમ કાલમલિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં નગરના બંને કોબના સામાજિક આગેવાન અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે તહેવારો દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી અને કાળજી લેવા આગેવાનોને અનુરોધ કર્યો હતો. તો આગેવાનોએ પણ પોલીસને ખાતરી આપી હતી. જોકે પવિત્ર રમજાન મહિનો હોવાને લઈ મુસ્લિમ સમાજના જૂથ આગેવાન આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત નગરના સિનિયર પત્રકાર જમીલ પઠાણે પોલીસ અને આગેવાનોને વિનંતી કરતા જણાવ્યું હતું કે નગરમાં બે વ્યક્તિ કે કોઈ પર્સનલ મેટર કે ઝઘડાને કોમી સ્વરૂપ ન અપાય તે માટે આવા બનાવ બને તે વખતે પણ બંને કોમના આગેવાનો ઉપસ્થિત રહી બનાવ કોમી સ્વરૂપ ન લે અથવા બનાવને કોમી સ્વરૂપ ન અપાય તે બાબતની તસ્દી લે અને પોલીસ પણ આ બાબતનું ધ્યાન રાખીને ગુનેગારો સામે ચોક્કસ કાર્યવાહી કરે પરંતુ કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ ન બને તેની પણ કાળજી લેવાય જેથી કરીને નગરની શાંતિ સલામતી સૌહાર્દ જળવાઈ રહે અને નગરના બંને કોમ વચ્ચેનો ભાઈચારો જળવાઈ રહે શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેવા બદલ પોલીસ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ રેહાર પટેલ છોટાઉદેપુર.